પાવાગઢમાં ભગવાન તીર્થકરની મૂર્તિઓ ખંડિત કરવા મુદ્દે જૈન સમાજમાં ભારે રોષ છે ત્યારે પાલનપુર ખાતે સકળ જૈન સંઘ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો બાદમાં જિલ્લા કલેક્ટરને આવેદન સુપ્રત કરાયું હતું જેમાં ન્યાય નહીં મળે તો આંદોલન છેડવાની ચીમકી જૈન સમાજે ઉચ્ચારી હતી જૈન સમાજની આસ્થાને છાસવારે ઠેસ પહોંચાડવામાં આવે છે ત્યારે સરકારે સત્વરે પગલાં ભરી ન્યાય નહીં આપે તો જૈન સમાજે સાધુ સાધ્વીઓ સાથે ઉપવાસ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી આ અંગે આવેદન પાઠવા આવેલા આગેવાન ચેતન શાહે જણાવ્યું હતું કે જૈન સમાજ દ્વારા રેલી યોજવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પાવાગઢની અંદર પ્રાચીન પ્રતિમાઓ હતી જેને ખંડિત કરવામાં આવી છે તોડી નાખવામાં આવી છે આવું કૃત્ય ઇતિહાસમાં બીજી વખત જોવા મળ્યું છે પ્રથમ વખત પાલીતાણામાં થયું હતું અમારા જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહારે કરે છે કેટલાક અકસ્માતો પણ બને છે પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં આવતા નથી એ એમને એમ દબાવી દેવામાં આવે છે જૈનોને ન્યાય પ્રકારની વસ્તુ મળતી નથી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે સરકાર અમારી માગણીને સંતોષશે જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે પાવાગઢ તીર્થની અંદર પ્રાચીન પ્રતિમા હતી જેને ખંડિત કરવામાં ખંડિત કરી નાખવામાં આવી રહેશી નાખવામાં આવી તોડી નાખવામાં આવી આવું કૃત્ય ઇતિહાસની અંદર બીજી વખત જોવા મળ્યું છે જ્યારે પ્રથમ વખત પાલિતરાની અંદર થયું છું જે ત્યાં પાલિતરાની અંદર પણ રિઝલ્ટ કંઈ ના મળ્યા બરાબર હતું અમારા સાધુ સંતો જૈન સાધુ સંતો ભારતભરની અંદર વિહાર કરે છે જેની અંદર કેટલાય અકસ્માતો બને છે પણ સરકાર વતી કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને એ ફાઇલો અમને દબાવી દેવામાં આવે છે અને કોઈ પણ જૈનોને ન્યા પ્રકારની વસ્તુ મળતી નથી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ સરકાર અમારી માંગણીને સંતુષે એવી અમે આશા રાખીએ છીએ મારું નામ ચેતનજી શાહ પાલનપુર શ્રેષ્ઠ ધર્મ છે અને સૌથી શાંતિપ્રિય પ્રજા એવા અમે લોકો જૈનો અને અમારો જૈન ધર્મ જ્યારે તમને તમારા પિતાની કોઈ ફોટો હોય અને પિતા સ્વર્ગસ્થ થયેલા હોય એ ફોટાને કોઈ લાત મારીને પાડી દે ત્યારે તમને કેવી લાગણી અનુભવાય અને કેટલું દુઃખ થાય એવા અમારા પરમપિતા પરમાત્મા એવા જે પરમેશ્વર પરમાત્મા છે નૈમિનાથ ભગવાનની પ્રતિમા પાવાગઢના ડુંગર ઉપર સાઈડમાં હતી અને રોજ પૂજા સેવા બધું થતું હતું પણ ના ત્યાંના મેનેજિંગ તંત્રને એવું લાગ્યું કે ત્યાં ગંદકી ફેલાઈ રહ્યા છે એ લોકોએ ત્યાંની મૂર્તિને ઉપાડી અને કચરાના ઢગલામાં નાખે દીધી એટલું જ નહીં એ મૂર્તિને ખંડિત પણ કરી હવે અમારી લાગણી દુબાઈ એનું શું હવે તમે એમ કહો છો કે અમે એ મૂર્તિને સ્થાપિત કરીશું પણ તૂટેલી મૂર્તિ અમારે કઈ રીતે સ્થાપિત કરવાની અમારે એટલો ન્યાય જોઈએ છીએ જેને પણ આ કૃત્ય કર્યું છે એને સજા થવી જ જોઈએ જો સજા નહીં થાય તો અમે જેમને ચૂંટીને મોકલ્યા છીએ એમને અમારા પરનો ભરોસોનું શું ભરોસાનું ખંડન કર્યું છે બસ અમે એટલું જ ચાહીએ છીએ જો આ કાર્ય નહીં થાય તો અમે લોકો ગાંધી ચિંધિયા માર્ગે ઉપવાસના આંદોલન પર ઉતરશું અમારા તમામ સાધુ સાધવી અમારા પાલનપુરની નહીં

અને એના પરમાત્મા ખંડિત કરવામાં આવ્યા છે એ ઘણું જ કૃત થયું છે ભાજપના રાજ્યમાં જો ભાજપવાળા જ નહીં હોય સમગ્ર જૈન ભાજપના જ કાર્યકરો છે અને જો ભાજપના રાજ્યમાં ભાજપના જ કાર્યકરો નહીં હોય એમના પરમાત્મા સુરક્ષિત નહીં હોય તો કયો જઈને રહીશું અને કોને ફરિયાદ કરશું આ આટલું હલકું આટલું હલકું કામ આટલું હલકું કામ ક્યાંય અન્ય હિન્દુ દેશ ના હોય તો પણ થતું નથી એવું કામ હલકું થયું છે તો એની તાત્કાલિક તપાસ થવી જોઈએ જેને આ કૃત્ય કર્યું છે એને સખતમાં સખત સજા થવી જોઈએ અને આવું કૃત્ય ન થાય એવી ખાતરી દેશના આગેવાનો તરફથી જૈનોને મળવી જોઈએ એવું અમે માનીએ છીએ આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર માટે અમે આવ્યા હતા કરેક્ટરશ્રીને બધી વાત જણાવી છે અને એમને આના આગળ પગલું લેવાનું પણ અમને કહ્યું છે